નમસ્કાર, બિઝનેસ પ્લસ માં આપનું સ્વાગત. સમાચારો સાથે હું છું વિવેક. સૌપ્રથમ વાત આજના માર્કેટ પર, તો ટ્રેડિંગ સેશન બજારમાં તેજી જોવા મળી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય માર્કેટની અસર હેઠળ શરૂ થયેલા શેર બજારમાં શરૂઆતમાં નરમાશ હતી, પરંતુ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર પર સમાધાનના સંકેત મળતા બજારમાં તેજી નોંધાઈ. હેવીવેઇટની સાથે મિડકેપ ઇન્ડેક્સમાં પણ 0.5% મજબૂતાઈ જોવા મળી. બીએસઈના સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.43% અને મિડકેપ ઇન્ડેક્સમાં 0.32% ઉછાળો નોંધાયો. જો કે બીએસઈના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.2%, એફએમસીજીમાં 0.11%, હેલ્થકેરમાં 0.9% ઘટાડો થયો. સેન્સેક્સમાં 14 સ્ટોક્સમાં વધારાની સામે 17માં ઘટાડો, જ્યારે નિફ્ટીમાં 25 સ્ટોક્સમાં વધારાની સામે 24 સ્ટોક્સમાં ઘટાડો નોંધાયો છે. તો સેન્સેક્સ 159.6 જેટલો મજબૂત થયો અને 35,513.14 પર બંધ રહ્યો, જ્યારે કે નિફ્ટી 57 જેટલો ઉપર ચઢ્યો અને 10,685.60 પર બંધ આવ્યો. વાત હવે હીરો શેર્સની, તો ઇન્ફોસિસ 70.45 રૂપિયા મજબૂત થયો, 638.90 રૂપિયા પર બંધ આવ્યો. બીપીસીએલ 8.15 રૂપિયા જેટલો ઉપર ચડી 335.50 રૂપિયા પર બંધ રહ્યો છે. બજાજ ફિનસર્વ 142.45 રૂપિયા વધ્યો, 5,880.35 રૂપિયા પર બંધ રહ્યો. ટીસીએસ 44.15 રૂપિયા જેટલો ઉપર ચડી 1,890.25 રૂપિયા પર પહોંચ્યો. હવે વાત ઝીરો શેર્સની. હીરો મોટોકોપ 170.85 રૂપિયા તૂટી 2,958.15 રૂપિયા પર પહોંચ્યો. સનફાર્મા 16.90 રૂપિયા તૂટ્યો, 493.85 રૂપિયા પર બંધ આવ્યો. યસ બેંક 5.25 રૂપિયા નીચે ઉતરી 182.65 રૂપિયા પર બંધ આવ્યો છે. અને જેસ ડબલ્યુ સ્ટીલ 6.40 રૂપિયા જેટલો નીચે ઉતરી 311.20 રૂપિયા પર બંધ રહ્યો છે. તો બિઝનેસ પ્લસમાં માર્કેટના કારોબાર પર ચર્ચા કરીએ અને આપણી સાથે જોડાયા છે ચાણક્ય ગ્રુપના ફાઉન્ડર પરેશભાઈ ગોરધનદાસ. પરેશભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે. જે રીતે માર્કેટમાં લેવાલી જોવા મળી છે, શું કહેશો માર્કેટની આજની આ પ્રકારની મુવમેન્ટ પર? જે રીતે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર અંગે સમાધાન થાય તે સંભાવના જોઈ, તેને કારણે બજાર આજે તો ઊંચકાયું હતું. તેમ છતાં બજારમાં અત્યારે હજી એક અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે, અને જે રીતે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને વિજય મળશે કે કેમ તે અંગે વિશ્વાસ નથી, તેને કારણે આગામી દિવસોમાં બજારમાં વોલેટાલિટી, તીવ્ર વધઘટનો ટ્રેન્ડ જોવા મળે તે સંભાવના છે. અને ખાસ કરીને આવતીકાલે જ્યારે ફરી એક વખત મતદાન થવાનું છે, તો તેની અસર પણ આવતીકાલે બજારમાં નબળાઈ રૂપે રહેશે તેવી ગણતરી છે. જી પરેશભાઈ, જે રીતે આપ વાત કરી રહ્યા છો, અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરમાં સમાધાનના સંકેત મળ્યા છે, અને અહેવાલને આંતરરાષ્ટ્રીય બજાર હવે કેવી રીતે જોઈ રહ્યું છે? આંતરરાષ્ટ્રીય સ્તરે તો જોઈએ તો આજે એશિયાઈ બજારોમાં ઉછાળાનો ટ્રેન્ડ જોવાયો હતો, અને ખાસ કરીને જાપાન, ઓસ્ટ્રેલિયા અને અન્ય એશિયાઈ બજારોમાં સવારથી જ સુધારાનો ટ્રેન્ડ જોવાતો હતો, અને તેની અસર નીચે જ આજે ભારતીય બજારો મજબૂતીથી ખુલ્યા છે. જી, આપણી સાથે આજના એપિસોડના સૌથી પહેલા કોલર દેવેન્દ્રભાઈ જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ. દેવેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે, શું સવાલ આપનો? હાજી, ટાટા કન્સલ્ટન્સી 2,000 રૂપિયાના ભાવના અને યસ બેંક 400 રૂપિયાના ભાવની લગભગ 2-4 મહિનાથી લીધેલા પડ્યા છે. તો હવે એક વર્ષનો હોરાઇઝન છે, તેમાં આપણા પરચેસ પ્રાઇસ સુધી આવી શકવાની શક્યતા કેટલી? વાસ્તવમાં યસ બેંક અંગે ફંડામેન્ટલ અત્યાર સુધી જે આંકડા આવ્યા છે તે ખૂબ જ મજબૂત છે, અને તે રીતે જોઈએ તો એક વખત વારસા અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય, નવા મેનેજિંગ ડિરેક્ટર કોણ આવે છે, ચેરમેન કોણ નિમાય છે, આ અંગેની બાબતો ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કે બીજા અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જાય, તે પછી આ શેરમાં અપટ્રેન્ડ ચાલુ થઈ જશે. એટલે આ શેરમાં નુકસાન બુક કરી નાખવાની ઉતાવળ ન કરાય. સામે પક્ષે ટીસીએસમાં પણ અત્યારના ભાવે રોકાણ જાળવી રાખવું જોઈએ, અને બાયબેક પછી જે શેરોની સંખ્યા ઘટી છે તેની પોઝિટિવ અસર ઈપીએસ ઉપર દેખાશે, અને તેથી આ શેરમાં પણ રોકાણ જાળવી શકાય. જી, અન્ય દર્શક સંજયભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. સંજયભાઈ, આપનો સવાલ કયા સ્ટોક વિશે છે?
આપણે બીએસસી લિમિટેડ જી બીએસસી લિમિટેડ મારી પાસે 850 ના 100 અને 750 ના 100 છે જી બીએસસી લિમિટેડમાં ફંડામેન્ટલ ખૂબ જ મજબૂત છે, કોઈ ચિંતાનું કારણ નથી, પરંતુ આ શેર સીડીએસએલ અને એમસીએક્સ ત્રણેય શેરો તાજેતરમાં બોટમ બતાવીને હવે ધીરે ધીરે સુધારા તરફી થયા છે. વાસ્તવમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનો આઈપીઓ આવશે ત્યારે આ ત્રણેય શેરોમાં મોટો ઉછાળો જોવા મળે તેવી ગણતરી છે, પરંતુ ત્યાં સુધી આ ત્રણેય શેરોમાં ધીમો સુધારો જોઈ શકાશે, એટલે નુકસાન બુક કરી નાખવાની જરૂર નથી. જી સિરાજભાઈ સાથે વાત કરીએ. સિરાજભાઈ, શું સવાલ આપનો? હાજી નમસ્કાર સાહેબ, મેં સાઉથ ઇન્ડિયન બેંક લીધી છે 2000 શેર 10 રૂપિયાના ભાવના, અને એક વર્ષ સુધી હું ઉભો રહી શકું એમ છું, અને આજે 15.50 ભાવ આવ્યો છે, તો એક વર્ષ ભાવી શું રાખે છે? વાસ્તવમાં સાઉથ ઇન્ડિયન બેંકમાં તમે જે રોકાણ કર્યું તે એકદમ યોગ્ય છે, અને અત્યારે પણ પોઝિટિવ ટ્રેન્ડ તો દેખાય છે. વાસ્તવમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં થોડાક નબળા આંકડા આવ્યા તેને કારણે, અને જે ફિનાન્સ અને બેન્કિંગ શેરોમાં જે ઓક્ટોબરમાં વેચવાલી ઊભી થઈ તેને કારણે આ શેર એકદમ નીચા લેવલ ઉપર આવી ગયો હતો. વાસ્તવમાં આ શેરનું લઘુત્તમ વેલ્યુએશન 27 રૂપિયાનું, અને સારા પરિણામનો સપોર્ટ મળી જાય તો 37-40 રૂપિયાનો ભાવ યોગ્ય ગણી શકાય. એટલે નફો બુક કરવાની ઉતાવળ કર્યા વગર રોકાણ જાળવી રાખજો. જી ચંદ્રકાંતભાઈ સાથે વાત કરીએ. ચંદ્રકાંતભાઈ, આપનો સવાલ કયા શેર પર? અત્યારે બજારમાં વોલેટાલિટી તીવ્ર વધઘટનું પ્રમાણ ખૂબ જ તીવ્ર રહેશે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનિશ્ચિતતા છે. ભારતમાં જોઈએ તો ભારતમાં રાજકીય અનિશ્ચિતતા ઊભી થઈ છે, રિઝર્વ બેંક અને સરકાર વચ્ચેનું ઘર્ષણ, આ બધા પાસાઓને કારણે બજારમાં વોલેટાલિટી ખૂબ જ તીવ્ર રહેશે. એટલે શોર્ટ ટર્મ એંગલથી જ ફોકસ રાખવામાં ફાયદો છે, અને તેમાં યુપીએલ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન આ બધા શેરોમાં અત્યારે આવતા એક કે બે મહિનામાં રિટર્ન મળવાની જગ્યા છે. જી અન્ય કોલર સુરેશભાઈ જોડાય છે. સુરેશભાઈ, શું જાણવા માંગો છો? મારે બેંક ઓફ મહારાષ્ટ્ર 35 રૂપિયાના ભાવના પડ્યા છે. જી એટલે અત્યારે બીજું રાશ કરાય? એમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં રાશ કરી શકાય, અને પડતર નીચે આવે, પડતર જે રીતે સરેરાશ પડતર નીચે આવશે તો આ શેરમાં તમને ઝડપથી નફો મળતો થઈ જશે. વાસ્તવમાં તમામ બેંક શેરો અત્યારે ઝડપથી સુધરવા લાગ્યા છે, અને તે એંગલથી બેંક ઓફ મહારાષ્ટ્રમાં પણ ફોકસ કરી શકાય. બિલકુલ. અમિતભાઈ સાથે વાત કરીએ. અમિતભાઈ, કયા સ્ટોક પર આપનો સવાલ? હા, એનઆર બેરિંગ અને વીએલએફ ફાઇનાન્સ લઈ શકાય? પહેલો શેર કયો કયો? એનઆર બેરિંગ. એનઆર બેરિંગમાં નવું રોકાણ કરવાની સલાહ નથી. અન્ય જે તમે શેર કહ્યો તેમાં થોડુંક રોકાણ કરી શકાય. બાકી અત્યારના તબક્કે જો શોર્ટ ટર્મ એંગલથી કામ કરવું હોય તો ટાઇટન, યુપીએલ, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી બેંક આ શેરોમાં ફોકસ કરશો તો આવતા બે મહિનામાં તમને સારું રિટર્ન મળી શકશે. અત્યારે બજાર તીવ્ર વધઘટના તબક્કામાં છે, એટલે જે શેર ચાલે નહીં તેવા હોય તેવા, તેની ઉપર ફોકસ કરવામાં વાસ્તવમાં નુકસાન જ જશે. બિલકુલ. લલિતભાઈ જોડાય છે. લલિતભાઈ, શું જાણવા માંગો છો? મહાનગર ગેસ, અદાણી ગેસ, ઇન્દ્રપ્રસ્થ ગેસ આ ત્રણેય શેરો ધ્યાનમાં રખાય. ત્રણેય શેરો ખૂબ જ નીચા અને આકર્ષક વેલ્યુએશન ઉપર મળી રહ્યા છે, અને આ ત્રણેય શેરોમાં તમે નવું રોકાણ પણ કરી શકો, જૂનું રોકાણ હોય તો જાળવી પણ રખાય. પરેશભાઈ, આપની સાથે માર્કેટ પર આગામી સમયમાં પણ ચર્ચા યથાવત રહેશે, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, આ સાથે બિઝનેસ પ્લસમાં સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો જીએસટીવી.